ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જ અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે, પરંતુ આ કાયદાનો અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને ડર ના હોય એ સ્પષ્ટપણે જણાઈ આવે છે. રાજ્ય સરકારના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભલે ભુવાના દોરા ધાગા કે એના કહેવાથી ભલે સાજા થઈ ગયા હોય, પરંતુ અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ ડાકણ હોવાનો મહિલા પર વહેમ રાખી બંદૂકની ગોળી મારવામાં આવી હતી, જેના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. હવે ફરી એકવાર મહિલાને સારવારના બદલે ભુવા પાસે લઈ જતા મહિલાને આકડાના મૂરિયાનું પાણી પીવડાવવામાં આવ્યું હોવાના આક્ષેપ લાગ્યો છે, જેના કારણે આજે મહિલા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા પિંકીબહેન રાવળ ભુવાના કારણે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે. પરિવારજનોનું કહેવું છે કે મહિલાને શરીરે દુખાવો થતો હતો, જેને લઈને તેમને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાના પંથકના એક ભુવાને ત્યાં લઈ ગયા હતા, જ્યાં મહિલાને આકડાના મૂરિયાનું પાણી પીવડાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મહિલાની તબિયત સતત લથડી હતી. મહિલાની તબિયત લથડતા તબક્કાવાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જોકે મહિલાની તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં આખરે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં મહિલા આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ દ્વારા MIC આપવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે મહિલાને આકરાનું પાણી પીવડાવવાથી તબિયત લથડી છે. સરકાર દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જોકે અંધશ્રદ્ધાનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે ગરીબ તેમજ આર્થિક રીતે અસક્ષમ લોકો તેનો ભોગ બની રહ્યા છે. આકડિયાના મૂળ પાઈ દીધા એટલી મારી નણદ ની બેહોશ થઈ જશે. પછી અક્ષય દવાખાને અમે દાખલ કર્યો. એથી પછી એમને રિપોર્ટ આવ્યો, નાનો ભાઈ અહીંથી લઈને જતા રહો એમ કીધું, એટલે અમે લીલાવતી દવાખાને જ લીલાવતી દવાખાનાવાળા ડૉક્ટરે એમ કીધું કે તમને એક બોટલ એકલો ચડાવી આલી અને તમે અહીંથી આગળ વધાડો. એટલી પછી અમે આપણે બરોડા લઈ જાઓ સાહેબ, બરોડા ના કીધું ડૉક્ટર, એટલી પાછો મોડાસા લઈને આવ્યો. તો પછી અત્યારે ઓણે ડૉક્ટરથી પછી અમનો રિપોર્ટ આવ્યો, એટલે ઓણે ડૉક્ટરે એમ કીધું કે લેવલ ખલાસ થઈ ગયું હોય. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, JB પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461.
9882981010। નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો રાકેશ બારોટ, આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં। તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ। તારીખ છે 16-10-2024 રાત્રે, સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાળામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં। તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે। તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે। આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે, આપણે બધા સાથે મળીને મોજ કરીશું। જય માતાજી। માતાજી મિત્રો, હું છું આપનો શંકરજીકા ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16-10-2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાના મંદિરે, તો હું પણ આવવાનો છું।